જો એમાં પહેલો ફોર્સનો ટોપિક છે, થોડુંક એકવાર આ બેઝિક ફંડામેન્ટલ ધ્યાન રાખજો. કોઈ વાર સમથિંગ ફોર્સમાં કોઈ ના કોઈ રીતે કઈ રીતે ફાઇન્ડ કરવાનું આવે, નાના મોટા ભાગનું આવે, તો એ વખતે તમે લોકો આની અંદર ક્લિયર કરીને સમજી શકો છો. જો આપણે ધારો કે કેપેસિટર 20 વોલ્ટનું હોય અને એની અંદર કે ડાયઇલેક્ટ્રિક નાખવામાં આવે છે, એ કે ડાયઇલેક્ટ્રિક કોઈ આખો નાખ્યો નથી, સમજો કે એક્સ ભાગ નાખેલો છે. કેટલો ભાગ નાખ્યો છે અહીંયાથી અહીંયાથી સમજીએ તો એક્સ જેટલો ભાગ અહીંથી અંદર નાખ્યો છે, બાકીનો ટોટલ જોવા જાવ તો લેન્થ એલ જેટલી છે, પણ એલ માંથી આપણે એક્સ ભાગ નાખ્યો છે અને બાકીનો બાર છે. દેટ મીન્સ આપણી પાસે બે કેપેસિટર કમ્બાઈન થયા. એક કેપેસિટર આ થયું સી વન અને બીજું કેપેસિટર આ થશે સી ટુ. તો સી વન ની વેલ્યુ કેટલી? તો સી વન ની વેલ્યુ કોઈ કહી શકે? એપ્સાઇલોન ઝીરો ખાલી છે અને એપ્સાઇલોન ઝીરો એરિયા એ રહેશે. અને ડિસ્ટન્સ કેટલું? એરિયામાં જોવા જાવ તો એરિયા થોડો ચેન્જ થશે. મારી એક લખવામાં અહીંયા ભૂલ છે તો હું અહીંયા સ્ટેપ વાઇઝ લખી દઉં છું. તમે લોકોને આઈડિયા હોય તો મને કહેજો. સી વન બરાબર એપ્સાઇલોન ઝીરો, એરિયા કેટલો, આ ડિસ્ટન્સ કેટલું, એલ માઇનસ એક્સ થાય. કારણ કે ટોટલ લેન્થ એલ છે, એમાંથી એક્સ આટલો ભાગ છે, આ એલ માઇનસ એક્સ. અને જે બીજું વિડ્થ થશે, સમજો કે પ્લેટ આ રીતની લંબાઈ વાળી હોય ને, આ વિડ્થ છે એ બી જેટલી છે. આ વિડ્થ આપણે બી ધારી લીધી છે. તો એપ્સાઇલોન ઝીરો, આ વિડ્થ બી અને ડિસ્ટન્સ એલ માઇનસ એક્સ, આટલો એરિયા થઈ ગયો. ડિવાઈડેડ બાય આ બે વચ્ચેનું ડિસ્ટન્સ ડી હોય તો ડી રાખી દો, એનાથી કોઈ ફરક નહીં પડતો. સી ટુ કેટલું? સી ટુ લખાવશો? સી ટુ ઓકે કે આવે ને, કારણ કે આટલો ભાગ ડાયઇલેક્ટ્રિક વાળો છે. એ એપ્સાઇલોન ઝીરો એક્સ ઇન્ટુ બી, એક્સ ઇન્ટુ બી ડિવાઈડેડ બાય કેટલા? ડી. બોલો, કોઈ કન્ફ્યુઝન બધાને? છોકરાઓ બીજા બરોબર? તો દેટ મીન્સ હવે સી વન સી ટુ કયા કન્ડિશનમાં આવ્યા? પેરેલલ છે કે સિરીઝમાં છે? તમને લાગે સિરીઝમાં, આમ તો આમ લાગે ને કે સિરીઝમાં, પણ વાસ્તવમાં પેરેલલ છે. કેમ? કારણ બે પ્લેટ ઊભી જોવો, અને બે પ્લેટ ઊભી હોય તો આમ જોવો, ઉપરનું સી વન નીચેનું સી ટુ, તો હવે કઈ કન્ડિશન થઈ? સી વન સી ટુ પેરેલલ થઈ ગયા. દેટ મીન્સ પેરેલલ છે, પેરેલલમાં સરવાળો થાય એટલે ટોટલ સી બરાબર કેટલા આવ્યા? સી વન પ્લસ સી ટુ. હવે સી વન સી ટુ બંનેની વેલ્યુ લખી દો. અહીંયા વેલ્યુ લખશો એટલે આપણી પાસે આ સ્ટેપ આવશે. એપ્સાઇલોન ઝીરો બી અપોન ડી બહાર નીકળે, એલ માઇનસ એક્સ પ્લસ કે એક્સ રહેશે. ઓકે, ઠીક છે, આ વેલ્યુ આવી. હવે તમને ધારો કે આની ઉર્જા ફાઇન્ડ કરવાની કે, તો ઉર્જા થશે કારણ કે કેપેસિટન્સ ટોટલ કેટલું? સી જેટલું, અને બેટરી કનેક્ટ કરી છે 20 વોલ્ટની. તો ઉર્જા આવે હાફ સી વી સ્ક્વેર, હાફ સી ઇન્ટુ વી સ્ક્વેર. તો હાફ સી ની કિંમત તો જે છે એનાએ લખી દીધી, અને વોલ્ટેજ કેટલો? વી સ્ક્વેર થશે. હવે ધારો કે તમને ફોર્સ ફાઇન્ડ કરવાની કે આના ઉપર કેટલું બળ લાગે, તો સમજવા જેવો પોઈન્ટ અહીંયા આવે છે. જ્યારે ફોર્સ ફાઇન્ડ કરશો તો એફ બરાબર ડીયુ બાય ડીએક્સ થાય. તમને લોકોને ખ્યાલ હશે એફ બરાબર ડીયુ બાય ડીએક્સ. આનું વિકલન કરો તો એક્સ એક ફક્ત આ પોર્શનમાં જ છે, આ પોર્શનમાં જ છે, એનો આન્સર તમને સીધો દેખાશે કેટલા આવશે. તમે ઓબ્ઝર્વ કરો, એલ અચળ છે એટલે આનું વિકલન ઝીરો થાય. એક્સ નું થશે માઇનસ વન, એક્સ નું માઇનસ વન થાય. કે એક્સ છે તો કે નું એક્સ નું વન થઈ જશે. એટ મીન્સ આમાં કે માઇનસ વન આવી જશે. તો ફાઇનલ રિઝલ્ટ વન હાફ, અહીંયા જો એપ્સાઇલોન ઝીરો બી અપોન ડી રહેશે, અને અહીંયા થઈ જશે કે માઇનસ વન. આખી પેટર્નની ગણતરીમાં યુ મળ, જે ફોર્સ આવ્યો એ ફોર્સ એક્સ ઉપર ડિપેન્ડ જ નહીં કરતો, ફોર્સ કોન્સ્ટન્ટ છે. તો આ રીતથી કેલ્ક્યુલેશનનો એક બેઝિક આઈડિયા તો હું માનું ત્યાં સુધી તમને લોકોનો હોવો જોઈએ. ફરી એકવાર ક્વેશ્ચનને સમજાવું છું કે ધારો કે આવી સિચ્યુએશનમાં આપણને ડાયઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે તો ફોર્સ કેટલો થાય. એ વખતે તમને સમજ આવી જો કે ધારો કે અડધો એક્સ ભાગ દાખલ થયો છે, તો આ કેપેસિટન્સ સી ટુ છે, આ કેપેસિટન્સ સી વન આવશે. તો સી વન ની વેલ્યુ કેટલી? એપ્સાઇલોન ઝીરો, આ પ્લેટ છે એનો વિડ્થ બી છે, ડિસ્ટન્સ એલ માઇનસ એક્સ ડિવાઇડેડ બાય ડી થશે. અને આ પ્લેટ છે એ સી ટુ છે, તો સી ટુ બરાબર થાય કે એપ્સાઇલોન ઝીરો, આ ડિસ્ટન્સ એક્સ, આ બી ડિવાઇડેડ બાય ડી થશે. અને સી ઇન સી વન સી ટુ બે તમને પેરેલલમાં થયા, પેરેલલમાં એટલે સરવાળો થાય, ફાઇનલ આ રિઝલ્ટ આવે. અને આટલું જ ખતમ થાય એટલે પછી આપણે ઉર્જા ફાઇન્ડ કરવી છે. તો હાફ સીવી સ્ક્વેર કર્યું, અને મેં તમને કહ્યું હતું ભાઈ એનર્જી જે આપણે યુઝ એનર્જી પરથી ફોર્સ યુઝ કરીશું, તો ફોર્સનું ઇક્વેશન એ ઈ બરાબર ડીયુ બાય ડીએક્સ પરથી મળશે. તો ડીયુ બાય ડીએક્સમાં આનું વિકલન કરો તો એલ નું ઝીરો થઈ જાય, કે નું માઇન એક્સ નું માઇનસ વન, અને કે નું સાથે વન થઈ જાય, કે માઇનસ વન આવશે. આ ફોર્સનું ઇક્વેશન આવશે. કન્ફ્યુઝન છે આમાં? ખ્યાલ આવે છે? ઓકે, હવે આ કઈ કન્ડિશન થઈ? જ્યારે બેટરી સાથે કનેક્ટ હોય ત્યારે. ધારો કે કેપેસિટર બેટરી સાથે કનેક્ટ જ નથી, કનેક્ટ ના હોય એ સિચ્યુએશનમાં ફોર્સનું ઇક્વેશન કઈ રીતે આવશે? તો એ સિચ્યુએશનમાં
फोर्स नो इक्वेशन में बीजू कहीं नहीं, सी तो कॉमन रहेशे, सी केटलो आवे तमने लोकन आगर सोधियो तो ए जानशे क्यों सूत्र पे आर यू इक्वेशन एप्सिलॉन 0 बी अपॉन डी एल माइनस एक्स प्लस के एक्स અહીંયા હું લખી દઉં છું એપ્સિલોન 0 બી અપોન ડી એલ માઇનસ એક્સ પ્લસ કેએક્સ આ રિલેશન રહેશે પણ અહીંયા એનર્જીનું ઇક્વેશન કયું આવે ક્યુ સ્ક્વેર બાય 2 સી આવે ક્યુ સ્ક્વેર બાય 2 સી છે તો અહીંયા સ્ટેપ લખી દીધું ક્યુ સ્ક્વેર બાય 2 સી થઈ ગયું હવે તમે એનર્જીમાં મેસ વળાં સંકલન આવડતું હોય આ ભાગનું સંકલન શોધતા તો એ સંકલન ચેક કરીને આવડું કોર્સ મળી શકે છે એક પેટર્નની સમજ રાખવાની છે મેસ વળાં બાકી इम्पोर्टंट है एम जी मेसना रिलेशन में कोई ना मोटो क्वेश्चन आए तो आ समझी सकता है मैं आप ट्राय करजो तमने एना पर खबर पड़ से बोलो कन्फ्यूजन है मेस वाला स्टूडेंट मैं खास कहू छू जी मेन्स में आयुष आवड़ से पेटर्न समझो ट्राय करजो घरे थी ओके चलो हम एक बीजी पेटर्न बताऊँ छू लगभग जी मेन्स मैं पर नीट वाला स्टूडेंट समझे तो बेटर रहे रीजन एट हूँ कहू छू કે આ રીતનો પેટર્નનો એક્ઝામ્પલ જી મેન્સમાં છેલ્લા 2019માં લગભગ એક વખત પૂછાયો છે તો હું માનું ત્યાં સુધી તમને લોકોને આઈડિયા હોવો જોઈએ નીટવાળા અને સમજે તો બેટર રહે અને આમાં નાનું મોટું કોઈ ક્વેરી હોય તો ખબર બી પડી જશે જો આપણને ધારો કે આ રીતનો પ્લેટ આપ્યો છે આનો એંગલ થાય છે થીટા હવે આ થીટા એંગલ થતો હોય અને આપણને ફાઇનલી એમ કે આ સિચ્યુએશનમાં તમારે આ જે કેપેસિટન્સ છે એ ફાઇન્ડ કરવું છે આનું સમજ तो समतुल्य कैपेसिटेंस वक्त आपणे एक काम करीए छे अहींथी x अंतरे एक नानो भाग धारी लीधो छे केटलानो छे dx जाडाईनो छे टोटल लेंथ छे l x अंतरे dx जाडाईनो एक सूक्ष्म भाग धार्यो छे तो सूक्ष्म भाग धारी लईए तो आटलो नानो कैपेसिटर तैयार थई गयो छे आ नाना कैपेसिटर नुं कैपेसिटन्स केटलुं तो आ भाग नुं कैपेसिटन्स केटलुं थाय तो dc बराबर अहींया पे जे लख्युं छे एप्सिलॉन 0 e / d एप्सिलॉन 0 a કેટલો તો જાડાઈ કેટલી dx અને પ્લેટ આમ પહોળી હશે ને b જેટલી એ b જેટલી પહોળી પ્લેટ છે તો b * dx એરિયા થઈ ગયો અને ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ કેટલું તો ડિસ્ટન્સ આ બે વચ્ચેનું થશે d + આ ડિસ્ટન્સ આવશે d + આ ડિસ્ટન્સ હવે હું આને ફરી એકવાર સમજાવું છું દરેક જણા થોડું મેથ્સ વાળા સ્ટુડન્ટ ધ્યાન આપે કે કઈ રીતે થશે એપ્સિલોન 0 એરિયા તો b * dx એ તો ખ્યાલ આવ્યો અને ડિસ્ટન્સ આ થશે तो डिस्टन्स में आ डिस्टन्स डी है आ डिस्टन्स डी है आ डिस्टन्स के तो आ खूणो थीटा है तो थीटा बराबर जो जाइए तो थीटा बराबर चाप भाग्या त्रिज्या थे तो थीटा बराबर चाप के आ भाग आय गणी अथवा तो चलो हूँ एक्स रिलेशन लू छू कैपिटल एक्स बताऊँ छू तो कैपिटल एक्स डिवाइडेड बाय स्मोल एक्स आटलू समझ राखो जो ध्यान आपो अहीं खूणो बराबर चाप भाग्या त्रिज्या तो थीटा बराबर आ कैपिटल एक्स डिवाइडेड बाय त्रिज्या स्मोल एक्स तो कैपिटल एक्स बराबर केटला आया थीटा इंटू एक्स है देट मीन्स बे वच्चेनुं जे डिस्टन्स आवे छे ए डिस्टन्स केटलुं आव्युं डी प्लस एक्स थीटा डी प्लस स्मोल एक्स इंटू थीटा बोलो आ स्टेप में एक ज ध्यान राखवानुं छे एमां कन्फ्यूजन होय तो हूँ फरी एक वार रिविजन लू छे प्रॉब्लम बराबर ओके તમને આ ડીસી મળી ગયો આ સૂક્ષ્મ ભાગનો ડીસી આવ્યો છે હવે શું કર્યું છે એમણે ટોટલ કેપેસિટન્સ ફાઇન્ડ કરવું છે તો ટોટલ કેપેસિટન્સ માટે ઇન્ટિગ્રેશન કર્યું છે હવે ઇન્ટિગ્રેશનમાં તમે ઓબ્ઝર્વ કરશો આ ડીસી નું આખું સ્ટેપ મૂકી દીધું છે હવે એમાં એપ્સિલોન 0 b બાર કાઢી નાખી dx અને નીચે આખું સ્ટેપ રાખ્યું છે x * થીટા હજી અમને શું કર્યું છે d ને કોમન કાઢી નાખ્યો d ને કોમન કાઢ્યો તો 1 + x થીટા / d આવશે ના કાઢો તોય કોઈ ફરક નહીં પડે આને ઉપર લઈ જાઓ અને ઉપર લઈ જશો તો ઉપર લઈ જાઓ એટલે કેટલી ઘાત થાય -1 ઘાત થશે અને -1 ઘાત થાય એટલે તમને લોકોને થોડું ધ્યાન આવી જશે કે દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ થઈ જશે આ -1 વચ્ચે લાવી દો વચ્ચે લાવશો એટલે આ રિલેશન આપણને મળશે કે 1 - x થીટા ડિવાઇડેડ બાય d ઓકે હવે ઇન્ટિગ્રેશન કરો તો 1 નું સંકલન થાય x x નું સંકલન થઈ ગયું x² / 2 થીટા m ના m છે હવે x ની લિમિટ ક્યાં જાય છે તો x ની લિમિટ જશે 0 થી l સુધી तो 0 થી l લિમિટ લખી દો અને કિંમત મૂકશો એટલે કેપેસિટન્સ ફાઇનલી મળશે આ એક પેટર્ન છે જે આ ટાઈપના ક્વેશ્ચન્સ માટે ગણી શકાય જી મેન્સ વાળા થોડો એકાદ દાખલો આ ટાઈપનો ધ્યાન પર રાખી દે જેથી કરીને એમને આવા ટાઈપમાં પૂછાય તો ખબર પડી જશે બોલો તમને લોકોને ખ્યાલ આવ્યો છે કે હજી કન્ફ્યુઝ છો આમાં મેન્સ વાળા સ્ટુડન્ટને પૂછું છું ઠીક છે સમજ રાખજો આ બે પેટર્ન નોટ કરી રાખજો નાની મોટી વખતે આવે તો તમે એવું ના વિચારો કે આમાં આપણને કંઈ ખબર જ નથી
ठीक है, हवा हूँ मारा अपना मेन कैपेसिटर ना पॉइंट पर आऊँ छू, तो कैपेसिटर ना आ पॉइंट है, तो आनी अंदर समझो स्टेट अपनी बे कंडीशन आवशे, एक तो समझ राखजो, एक स्टेडी स्टेट कंडीशन आवे अने एक चार्जिंग डिस्चार्जिंग कंडीशन हशे। स्टेडी स्टेट कंडीशन एवी है जेमां कैपेसिटर स्थायी अवस्था में है, अने स्थायी अवस्था में हो तो एने चार्जिंग डिस्चार्जिंग नो प्रॉब्लम नहीं नड़े। समझो कैपेसिटर लांबा समय सुधी चार्ज थयेलू होय अने पछी ए रीते पड्यू छे, तो ए कंडीशन में चार्जिंग डिस्चार्जिंग नो प्रॉब्लम नहीं नड़े, अने चार्जिंग डिस्चार्जिंग ना प्रॉब्लम ना नड़े तो ए नॉर्मल आपणी अवस्था थई जशे जे आपणे टेक्स्टबुक में भण्या छीए। तो ए कंडीशन ना आधारे अहींया बतायुं छे, आ स्टेडी स्टेट कंडीशन छे। तमने एम पूछे कैपेसिटर नो चार्ज केटलो, कैपेसिटर नी ऊर्जा केटली, ए बधी वस्तुओ पूछाशे। तो अहींया हुं कैपेसिटर नो चार्ज, कैपेसिटर नी ऊर्जा केटली थशे फाइंड करी आपशो, मने शुं करवुं जोईए मने आइडिया आपो। चलो ઘણા બધા દાખલા ગણ્યા છે, હવે રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સ કમ્બાઈન થયા છે, શું કરવાનું બોલો? વોલ્ટેજ અચળ રહેશે તો કેટલો આવે? 24 આવશે। ગુડ, ટર્મિનલ વોલ્ટેજ લેવો પડે। હા ઠીક છે, તમને લોકો એ રીતે જે કરો એ, અધરવાઇઝ પછી તમને મેં કીધું તું જ્યારે કેપેસિટર બેટરી સાથે કનેક્ટ હોય તો એમાંથી પ્રવાહ ના વહે, જે બ્રાન્ચમાં કેપેસિટર આવતું હોય એ બ્રાન્ચમાં પ્રવાહ નહીં વહે, બરોબર? એ બ્રાન્ચમાં પ્રવાહ ના વહે તો પ્રવાહ આમ થઈને વહેતો હશે, તો સમજી લો આમાંથી આઈ પ્રવાહ વહે છે, આમ થઈને પૂરું કરી દેશે કામ, આટલાથી આટલામાં પ્રવાહ પૂરું કરે। તો આઈ બરાબર કેટલો આવ્યો? વી અપોન આર થાય, તો વી કેટલો? 24 ભાગ્યા 3 વત્તા 5, દેટ મીન્સ 3 થઈ જશે, બરોબર? હા, 3 એમ્પિયર પ્રવાહ। તો આ બે છેડાનો વોલ્ટેજ કેટલો થયો? વી બરાબર આઈયા આઈ ઇન્ટુ આર, તો 5 × 3 બરાબર 15 વોલ્ટ। તો આનો વોલ્ટેજ થઈ ગયો 15 વોલ્ટ, સોરી અહીંયા 15 વોલ્ટ। તો આ બે છેડાનો જો 15 વોલ્ટ થયો આનો, તો આ 15 વોલ્ટ થશે। તો કેપેસિટર સી ની વેલ્યુ છે 2 માઇક્રોફેરેડે, એનો વોલ્ટેજ છે 15 વોલ્ટ, તો એનો વિદ્યુત ભારે મળી ગયો ક્યુ બરાબર સીવી 30 માઇક્રોકુલમ, બરાબર? અને એનર્જી બી આવી ગઈ યુ બરાબર કયું સૂત્ર? હાફ સીવી સ્ક્વેર, રિઝલ્ટ આવી ગયું। ગણી શકો દાખલો કે સમજાવો છે? સમજ આવે છે ને? બીજો દાખલો આપું છું જેમાં વિચારજો મને કહેજો, ઓકે? હવે આ પેટર્ન છે, સેમ લગભગ સરખા જેવા જ એક્ઝામ્પલ છે, એમાં અમુક વસ્તુ તમે વિચારજો। પહેલા અહીંયા સીધું કહ્યું છે કે આ રીતની કન્ડિશન આપી છે, જેવી સ્વિચ ઓન કરવામાં આવે, ટૂંકમાં સ્વિચ ઓન કરતો ચલો, એનાથી કોઈ વધારે ફરક નથી પડતો, સ્વિચ ઓન કરીએ છીએ તો કેપેસિટર અહીંયા મેં ધારી લીધું સ્વિચ ઓન કર્યું, એ સિચ્યુએશનમાં કેપેસિટરનો ચાર્જ કેટલો, એનર્જી કેટલી? સેમ ક્વેશ્ચન સેમ પેટર્ન કેલ્ક્યુલેશન લઈ લો અને મને આઈડિયા કહેજો। બોલો મારે શું કરવું જોઈએ? ઓકે ચલો પ્રવાહ શોધીએ, આર બરાબર 1 લઈ લો, 1 ઓહ્મ લઈ લો, એનાથી કોઈ ફરક નહીં પડે, તો મને પ્રવાહ શોધી આપશો? આઈ બરાબર કેટલો? હા એટલે એક કામ કરીએ, પહેલા તો મને એમ કહો આ કઈ બ્રાન્ચમાં પ્રવાહ નહીં વહે, એટલું મને કહો। હા એટલે આ બ્રાન્ચમાં પ્રવાહ નહીં વહે, પહેલા તો એ સમજ હોવી જોઈએ, આ બ્રાન્ચમાં કોઈ જ પ્રવાહનું વહન નહીં, ઠીક છે? હવે ત્યાં જ્યાં પ્રવાહનું વહન ના થતું હોય ત્યાં અવરોધ કોઈ કામનું નહીં, માઇન્ડમાં એક વસ્તુ 2-3 સેટ રાખજો, જ્યાં પ્રવાહનું વહન ના થતું હોય અવરોધ કોઈ કામનો નહીં, એટલા માટે આ અવરોધ કોઈ કામનો નથી, આ અવરોધ આપણા માટે કોઈ કામનો નહીં રહે। હવે બીજી વસ્તુ, તો પ્રવાહ કયા માર્ગમાં વહે છે? જો અહીંયા ના વહે તો આટલા માર્ગમાં વહેતો હશે, અને એ પ્રવાહ વહેતો હશે સોરી આ ડાયરેક્શનમાં, આઈ જેટલો પ્રવાહ આમ વહેશે, આઈ બરાબર કેટલો? વી અપોન આર, હવે વી કેટલો છે? 2 વોલ્ટ, અહીંયાનો આપણે નહીં લઈએ કારણ કે આ બ્રાન્ચમાં પ્રવાહ જ નહીં વહેતો, એટલે એ વીડ નહીં કરીએ, 2। ટોટલ અવરોધ કેટલો? 1, 2, 3 3R, that means 2/3 આઈ આવ્યું, તો 2/3 આઈ આવ્યું છે, તો આના બે છેડાનો વોલ્ટેજ કેટલો? A અને B, B એ B શોધી આપશો, શું કરી શકું? જો એક વસ્તુ સમજ રાખો, આ પોઈન્ટ X અને Y ગણું, બરોબર? તો અહીંયા સમજો કે વી એક્સ વાય કેટલું? V
वी एक्स वाई केटलो ये सिचुएशन में तमें समझिए को जो वी एक्स माइनस वी वाई बराबर अथवा वी वाई माइनस एक्स चलो हूँ वी एक्स वाई में वधार तमने नहीं लई जो तो कन्फ्यूजन पण आना बे छेड़ा नो वोल्टेज केटलो जो आना बे छेड़ा नो तो वोल्टेज चेक करो तो वी बराबर आई आर थाय तो अहीं हूँ वी आ तमे जोवा जाओ तो वाई मोटो वोल्टेज थशे एक्स केवो छे नानो वोल्टेज छे कारण के आपणे धन साथे जोड़ेलो छे तो वाई नो पोटेन्शियल वधु थशे वाई एक्स नो नानो थशे तो ए सिचुएशन में हूँ लखी शकुं वी वाई माइनस वी एक्स बराबर केटला आई आर थाय आई इंटू आर आई टू बाय थ्री छे आर वन छे तो आटलो टू बाय थ्री वोल्ट थयो और टू बाय थ्री वोल्ट थयो तो मारे आ सिचुएशन में शू करवू जोईए तमे कही शको कैपेसिटर नो फाइंड करवो होय तो वोल्टेज तमारा ऊपर थोड़ो बे मिनिट नो टाइम आपू छू चलो आ ना खबर होय तो तमे गणी शको मैं थोड़ो खूब वधार पड़तु कॉम्प्लेक्स में लीधु छे तमे एना सिवाय भी गणी शको बोलो चलो तमने आइडिया होय तो मने कहो હું એક હા કિર્ચોફનો નિયમ આપણો તમે અહીંથી પ્રવાહ પસાર કરો તો અહીંથી પ્રવાહ આઈ આવવાનો એ પ્રવાહ આઈ આમ પસાર થશે અહીંયાથી તો જો આઈ આમ પસાર થતો હોય તો એક કામ કર દો આખા બંધ માર્ગ માટે કિર્ચોફનો નિયમ વાપરો હવે તમે એથી સ્ટાર્ટ કરો આમ ફરીને આવો ઊંધા ફરી એ આગળ કેટલું વી ધનથી ઋણ માઇનસ વન પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્લસ અહીંયા પછી આર એમાં કોઈ પ્રવાહ વહેતો નથી એટલે કોઈ કામનું નથી બરાબર વીબી સમજ આવી કેપેસિટરમાં એથી સ્ટાર્ટ કર્યું ધનથી ઋણ માઇનસ વન પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્લસ આઈઆર અને બરાબર વીબી થઈ ગયા તો એનો મતલબ વીએ માઇનસ વીબી આવી ગયું વીએ માઇનસ વીબી બરાબર આઈઆર માઇનસ પ્લસ વન સોરી માઇનસ આઈઆર પ્લસ વન હા તો ધેટ મીન્સ માઇનસ આઈઆર એટલે ટુ બાય થ્રી થશે લગભગ તમે ચેક કરશો તો ટુ આઈ આર તો વન છે અને પ્લસ વન ધેટ મીન્સ વન બાય થ્રી વોલ્ટ આવ્યા કે વોલ્ટેજ મળી ગયો પછી બધું આવી ગયું છે પછી ચાર્જનું સૂત્ર કહ્યું ક્યુ બરાબર સીવી અને એનર્જીનું ઇક્વેશન કહ્યું હાફ સીવી સ્ક્વેર ગણીએ કહો હવે દાખલો આવડશે બે ત્રણ દાખલા બીજા છે चलो एना पछीनो छे एमां जुओ अहींया कयुं छे स्विच ऑन करी एक मिनिट हो ओके आ क्वेश्चन छे ने एमां समझजो पहेलो क्वेश्चन तमने ए पूछे छे बिफोर स्विच ऑन मतलब के स्विच ऑन कर पहला से VAB के बराबर अने बीजू से आफ्टर स्विच ऑन VAB के कैसो शू थे बिफोर स्विच ऑन स्विच खुली है ए बी वच्चे पोटेंशियल डिफरेंस फाइंड करव कन्फ्यूज ना करो पुता रिलेशन में समझा प्रवाह वहसे कि नहीं वह एट मन पे कहो प्रवाह वहसे कि नहीं वह खुली स्विचो हो तो नहीं वह एनु रीजन अँ जवा जैसे अँ कैपेसिटर आई जैसे आम जवा जैसे अँ कैपेसिटर आ कोई मार्गे प्रवाह तो वह तो नहीं प्रवाह ना वह तो एनो मतलब शू थयो अवरोध कोई काम ना छे ने अवरोध निकाली दो तो आ अवरोध कोई ज काम नो नहीं अवरोध काम नो ना होय तो ई आगळ वोल्टेज केटलो थाय 18 वोल्ट थाय समज आवे छे ई आगळ वोल्टेज 18 वोल्ट छे हवे थाय कई कंडीशन तमे सिंपल ऑब्जर्वेशन लो तो तमने तरत ख्याल आवशे अहींया 18 वोल्ट छे हवे चलो ए सिचुएशन मां तमे अहींया ऑब्जर्व करो तो अहींनो अवरोध कोई काम नो नथी जीरो वोल्ट है तो वी ए बी के बी वच्चे नो वोल्टेज 18 वोल्ट आयो एक सेकंड में जवाब आवो जोईए बराबर समझ ख्याल हो तो तमने खबर पड़ी भाई इनो 18 वोल्ट है कारण प्रवाह वहेतो नथी अहींया कोई प्रवाह नहीं वहेतो अहींया जीरो छे तो 18 टोटल थयो हवे तमने बीजो क्वेश्चन ए पूछीए के कैपेसिटर ना बे छेड़ा नो वोल्टेज केटलो तो जो कैपेसिटर ना बे छेड़ा नो वोल्टेज 18 आनो ए केटलो 18
ટૂંકમાં 18 વોલ્ટ છે કેપેસિટરના બે છેડાનો વોલ્ટેજ. બરોબર, એવી રીતે ચાર્જ પૂછીએ કે કેપેસિટરનો, ઉર્જા પૂછીએ કે બિફોર, ખબર પડે છે? હા, તો બિફોર ચાર્જ બી ફાઇન્ડ કરીએ કે એનર્જી ફાઇન્ડ કરીએ કે, ઠીક છે, આ પહેલી સિચ્યુએશન થઈ. એટલે હું આને એવોઇડ કરી દઉં છું, હવે તમને સમજ આવી જુઓ આફ્ટર કનેક્શનમાં શું થશે. એ બી કેટલું આફ્ટર કનેક્શન, પ્રવાહ વહેશે કે નહીં વહે, પ્રવાહ વહેશે કે નહીં વહે, પ્રવાહને માર્ગ મળ્યો છે ક્યાં વહેવાનો? આમ થઈ, આમ થઈ, આમ થઈ આવશે. બરોબર, હા, આમ થઈને પ્રવાહ વહેશે. તો પ્રવાહ કેટલો છે આઈ બરાબર ચેક કરો. તમે ખબર નથી આપણને, તો અહીંથી તારી લઉં છું, 18 માંથી આઈ પ્રવાહ નીકળે છે. તો 18 બી એ બી એટલે 18, પ્રવાહની ડાયરેક્શનમાં એટલે માઇનસ 6 3000 છે, 600 છે ને, ચલો હું 600 લખી દીધું, ઇન્ટુ આઈ છે. ફરીથી પ્રવાહની ડાયરેક્શનમાં 6 છે ને, તો મારી ભૂલ છે અહીંયા લખવા, મને એ થોડું ગઈ, 6i માઇનસ 3i બરાબર 0. જો સમજો, 18 માઇનસ 6i માઇનસ 3i બરાબર 0. આઈ બરાબર કેટલા, 1 એમ્પિયર, સોરી 2 એમ્પિયર આવશે. ઠીક છે, 2 એમ્પિયર આવી ગયા. આઈ 2 એમ્પિયર આવ્યા, તો એ અને બી નો પોટેન્શિયલ ડિફરન્સ શોધી આપો કેટલો આવે છે. અને 0 બી થી લઈને 0 સુધી જાઓ તો બી મળી જશે. નાની નાની પેટર્ન છે, તમને બતાવું છું, ફક્ત સમજાવું છું. એ થી લઈને ચાલુ કરો, 18 પ્રવાહ ડાયરેક્શનમાં માઇનસ 6i બરાબર VA થાય, થાય કે નહીં? 18 માઇનસ 6i બરાબર VA, તો 18 6i ની કિંમત 2 એટલે 12 થશે. તો VA બરાબર કેટલા આવ્યા, 6 આવી ગયા. હવે અહીંથી તમે જાઓ, અહીંથી લો, તો બોલો કેટલો થયો? VB થી ચાલુ કરો, VB માઇનસ 3i બરાબર કેટલા, 0. તો VB એ 6 વોલ્ટ આવ્યા, તો VA માઇનસ VB 0 થાય. હા, બસ તમને પહેલાથી અંદાજ હોવો જોઈએ. મેં બે રીતે બતાવ્યું છે, અવરોધ ના હોય તો એ 0 જ થશે. ખબર પડી હવે આ દાખલો, કે સમજાવવું છે એકવાર? સારો દાખલો છે, અમુક આવી પેટર્નના નાની મોટી કોઈ વેરિએશન હોય તો ખબર પડવી જોઈએ તમને. ચલો હવે એક બીજો પેટર્ન આવશે એ રીતે. ચલો આની અંદર મને કહી દો, આ એક એક્ઝામ્પલ આપ્યો છે, સ્વિચ ઓન કરીએ. ચલો સ્વિચ ઓન જ કરી લો, એનાથી કોઈ વધારે ફરક નહીં પડે. સ્વિચ ઓન કરી દીધી, તો કેપેસિટરનો ચાર્જ એનર્જી કેટલી? હવે તો આવડી જવો જોઈએ, ભાઈ આમાં ભારી જરૂર ના પડવી જોઈએ. ચાર્જ કેટલો, એનર્જી કેટલી? શું થાય બોલો? ચલો મારે ગણતરી કરવી છે, તમે લોકો મને હેલ્પ કરતા જાઓ. હા, પ્રવાહ માર્ગમાં વહેશે કે નહીં વહે, તમને ખબર પડવી જોઈએ. અહીંયા કેપેસિટર આવ્યું, પ્રવાહ નહીં વહે, તો આઈ કેટલો, આઈ કેટલો, વોલ્ટેજ વી, હા વી બાય 9. ઠીક છે, વોલ્ટેજ આવી ગયો, આ પ્રવાહ આવી ગયો, પ્રવાહ આવી ગયો, તો આ બે છેડાનો વોલ્ટેજ કેટલો? એટલે કઈ રીતે તમે શોધ્યું? ગુડ, આઈ ઇન્ટુ 3R, કારણ કે આ એ આ બી, તો વી એ બી શોધવો છે તમારે. વી એ બી શોધવો હોય, કારણ કે એ અને બી નો આ અવરોધ ને તો આપણે ગણતા જ નથી. જે બ્રાન્ચમાં પ્રવાહ ના આવે તો એ અવરોધ ને તો આપણે એવોઇડ કર્યો. તો આના બે છેડાનો વોલ્ટેજ એ જ આના બે છેડાનો વોલ્ટેજ, તો આના બે છેડાનો વોલ્ટેજ કેટલો? આઈ ઇન્ટુ 3R થાય. હવે આઈ ના બદલે કેટલા લખી દઉં છું? વી બાય 9R, 9R ઇન્ટુ 3R થશે, ધેટ મીન્સ વી બાય 3 થયો. તો આ બે છેડાનો વોલ્ટેજ વી બાય 3 ગયો, બસ પછી તો ચાર્જ આવી ગયો. ક્યુ બરાબર કયું સૂત્ર? સી ઇન્ટુ વી બાય 3, આ રિઝલ્ટ આવ્યું. પછી એનર્જી મળી જશે જે શોધવી હોય. ખબર પડી ગઈ? હવે ચલો આની અંદર બતાવો, આની અંદર કહ્યું છે સ્વિચ ઓન કરીએ,
જેવી સ્વિચ ઓન કરવામાં આવે કેપેસિટર નો ચાર્જ પોટેન્શિયલ કેટલું છે અમને કહી દો. હવે આવડો જોઈએ આ બધામાં. જેવી સ્વિચ ઓન કરીએ ચાર્જ પોટેન્શિયલ કેટલું, તમને એટલો અંદાજ આવશે કે આમાં પ્રવાહ નહીં વહે, તો આ અવરોધ કોઈ કામનો નથી આપણા માટે. બરોબર, તો એનો મતલબ શું થયો, જેમ હમણાં ગણ્યો તો એ જ દાખલો આ જ પેટર્નમાં પ્રવાહ વહેતો હશે. બરોબર, આમથી આમ પ્રવાહ જશે, આમથી આમ થઈ આ રીતે પ્રવાહ બહાર નીકળતો હશે, તો મોટામાંથી આઈ પ્રવાહ હશે. તો આઈ બરાબર કેટલા થાય, તો આ બે સહાયક જોડેલા છે ઋણથી ધન, ઋણથી ધન, તો દસ વત્તા છ ભાગ્યા ટોટલ છ વત્તા ચાર કેટલો થયો આઈ, એક પોઈન્ટ છ એમ્પિયર. ચલો આ એક પોઈન્ટ છ આવી ગયો, તો ઠીક છે. હવે આગળ વાત કરું, બોલો આ કેપેસિટર નો આ પોઈન્ટ એ, આ બી, તમને મેં અવરોધ ગણ્યો નથી, કેપેસિટર નો વોલ્ટેજ વીએબી થાય, વીસી બરાબર વીએબી થાય. બરાબર છે, અને વીએબી એટલે કેટલો, આ ઇન્ટુ આર થાય, આ ઇન્ટુ આર થશે. હવે આઈ ની કિંમત કેટલી છે, વન પોઈન્ટ સિક્સ, અને આર ફોર એટલે છ પોઈન્ટ ચાર થશે. બોલો વોલ્ટેજ આવી ગયો કેપેસિટર, કેપેસિટરનો વોલ્ટેજ આવી ગયો, તો પછી એનો મતલબ વિદ્યુત ભાર આવી ગયો, એનર્જી આવી ગઈ. હવે રિલેશન સમજ આવી જશે, આવી નાની મોટી પેટર્ન આવતી જશે અને એને આપણે ઉપયોગમાં લેતા જઈશું તો ખબર પડતી જશે કઈ રીતે ફાઇન્ડ થાય છે. એક બીજો દાખલો છે, ચલો એક આપેલો છે તો ગણી કાઢીએ. સ્વિચ ઓન કરવામાં આવે છે, સેમ પેટર્ન, સ્વિચ ઓન કરી કેપેસિટરનો ચાર્જ કેટલો, વોલ્ટેજ કેટલો, ગણી કાઢશો. તમને ખ્યાલ હશે ભાઈ કેપેસિટર આ બ્રાન્ચમાં છે, આ બ્રાન્ચમાં પ્રવાહ વહેશે નહીં, અને એ બ્રાન્ચમાં પ્રવાહ ના વહે તો આપણને ખબર પડી બે ઓહ્મનો અવરોધ આપણા માટે કોઈ કામનો નથી. અહીંથી આટલા થાય તો પ્રવાહ આ માર્ગે જ વહેતો હોય, આ માર્ગે જ જશે. આઈ જેટલો પ્રવાહ, આઈ ની વેલ્યુ કેટલી, વીસ ભાગ્યા બે અને ચાર છ. બરોબર, તો ટોટલ થયું વીસ ભાગ્યા છ જે થતો હોય. હવે એક વસ્તુ સમજ રાખો, અહીંયા આપણને આટલી સમજ આવી ગઈ છે, આ સિચ્યુએશન છે, હવે કેપેસિટરમાં તો પ્રવાહ વહેતો નથી, તો આ અહીંયાથી આપણે ધારો કે ધારી લઉં અહીંયા પ્રવાહ આ ડાયરેક્શનમાં વહેશે ને, આ ડાયરેક્શનમાં પ્રવાહ જશે, એને કેટલો હશે, દસ ભાગ્યા ત્રણ. હવે એ પ્રવાહ જે જશે તો આપણે અહીંયા કેપેસિટરનો આ પોઈન્ટ એ લઈ લો, આ પોઈન્ટ બી લઈ લો, અને એ થી બીમાં એક ચક્કર પૂરું કરી દો, જવાબ આવી જશે. VA છે ધન થી ઋણ માઇનસ પાંચ, પ્રવાહની દિશામાં માઇનસ ફોર આઈ. ફરીથી આમાં આ પ્રવાહ અવરોધમાં તો કોઈ પ્રવાહ વહેતો નથી, બરાબર VB, તો VA માઇનસ VB બરાબર પાંચ ઓછા વત્તા આવશે ને, પાંચ વત્તા ચાર, તો બસ એ રિઝલ્ટ થશે. અહીંની કિંમત મૂકી દેશો, એક VA માઇનસ VB એ જ કેપેસિટરનો વોલ્ટેજ, પછી Q બરાબર CV કરો ને એનર્જી શોધો. રિલેશન સમજ આવી જુઓ, કેટલા દાખલા ગણ્યા, ચાર પાંચ દાખલા ગણ્યા ને, હવે કોન્ફિડન્સ થશે. કઈ રીતથી ગણાય છે, કઈ પેટર્ન છે એ સમજ રાખજો, નાના મોટા વેરિએશન બનતા જશે એટલે ખ્યાલ આવશે. હવે કયો પોઈન્ટ આવ્યો છે, RC સર્કિટ. બરાબર, RC સર્કિટમાં ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ બે હશે, તમને મેં આગળ તો સમજાયેલા હતા ડિટેલમાં, પણ છતાં અહીંયા રિવિઝન આપણે લેતા જઈએ છીએ. RC સર્કિટમાં ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ બે હશે, તો પહેલા એક વસ્તુ સમજ રાખો, નોર્મલ કેપેસિટર આપણી સામે આપ્યું છે, એ વખતે બેટરી કનેક્ટ છે, ઓનલી ફક્ત કેપેસિટર જ છે, R અને C નથી, ફક્ત C જ આપેલો છે. હવે એ કેપેસિટર જ્યારે એની સાથે કનેક્ટ હોય તો કેપેસિટર શરૂઆતમાં ચાર્જ થવા માટે થોડો ટાઈમ લેશે, ચાર્જ થવાનો થોડો ટાઈમ લેશે, પછી એની કન્ડિશન કેવી હશે, સ્ટેડી સ્ટેટ કન્ડિશન હશે. અને કેટલો હશે એનો ચાર્જ જોવા જાવ તો Q બરાબર CV જેટલો હશે, શરૂઆતમાં સ્ટોર કરવામાં થોડો ટાઈમ લે છે, પછી એ કોન્સ્ટન્ટ થઈ જશે. આ નોર્મલ સ્ટેજ છે કે જ્યારે કેપેસિટર એકલું હોય ત્યારે. હવે ધારો કે રેઝિસ્ટન્સ કનેક્ટ હોય, આની સાથે જ્યારે રેઝિસ્ટન્સ કનેક્ટ થશે, R અને C બે ભેગા થાય, તો એ વખતે વેરિએશન બદલાશે, એને જેમ લોંગ મતલબ કે મેક્સિમમ થતા થતા થોડો ટાઈમ લાગશે, અને એ ટાઈમ લાગે છે તો એ ચાર્જ જમા થવામાં ટાઈમ લાગશે. અહીંયાથી પ્લસ ક્યુ ચાર્જ જમા થતા જશે, અહીંયા માઇનસ ક્યુ ચાર્જ જમા થશે, એના માટે થોડો ટાઈમ હશે. અને એનું ઇક્વેશન કયું છે, દરેકને યાદ હોવું જોઈએ, કયું ઇક્વેશન, ક્યુ બરાબર CV લખો અથવા Q0 લખી દો, હું માનું ત્યાં સુધી તમે Q0 રાખશો બેટર રહેશે. ક્યુ બરાબર Q0 1 માઇનસ e રેસ ટુ t / RC,
याद आवशे आ इक्वेशन वन माइनस इरेज टू माइनस टी अपॉन आरसी थसे आ रिलेशन रहसे तमारे सामने और क्यू बराबर क्यू जीरो वन माइनस इरेज टू माइनस टी अपॉन आरसी छे आने आ प्रमाणे लखी है कुछ क्यू बराबर क्यू जीरो लखू छू क्यू जीरो ना बदले सीवी लखी वन माइनस इरेज टू माइनस टी अपॉन टाउ थसे या टाउ बराबर केटला लखाय छे आरसी छे ए समय अचळांक छे बराबर एनो एकम सेकंड हशे कारण के समय अचळांक छे ने एनो एकम सेकंड थसे तो आ रिलेशन चार्ज नु छे कैपेसिटर चार्ज થતો હોય ત્યારની કન્ડિશન ચાર્જિંગ કન્ડિશન માં છે હવે એ વખતે q વર્સિસ t નો જે ગ્રાફ પ્લોટ કરીશું તો એ આ રીતનો આવશે q વર્સિસ t નો ગ્રાફ પ્લોટ કરીશું આ રીતનો આવશે આની પછી ડિટેલ જોઈએ છે પહેલા થોડા ઇક્વેશન સાબિત કરીએ છે તો q નું ઇક્વેશન કયું હતું ભાઈ q0 1 e - t / t tau છે બરાબર તો i નું ઇક્વેશન કેટલું i = dq / dt बराबर dq / dt दैट मींस i0 e रेस टू माइनस t / tau થાય હવે i0 q0 એ કેટલા છે તો અહીંયા લખી દઉં છું q0 બરાબર cv થાય i0 બરાબર કેટલા થાય v / r થાય કેટલા આવશે v / r કઈ સિચ્યુએશન માં રેઝિસ્ટન્સ કેપેસિટન્સ અને બેટરી આ સિચ્યુએશન છે r c અને વોલ્ટેજ v આ રિલેશન થયું હવે એક કામ કરીએ છે આના પછી કેપેસિટર નો ચાર્જ આવ્યો તો કેપેસિટર નો વોલ્ટેજ કેટલો અહીંયા બે વોલ્ટેજ આવશે VR આવે અને VC આવે તો કોઈ કહી શકે કે VC કેટલો કેપેસિટર નો વોલ્ટેજ કેટલો VC બરાબર V બરાબર Q/C થાય Q / C તો અહીંયા હું લખી શકું છું Q / C તો ઓરિજિનલ જે વોલ્ટેજ છે એ V થશે બરાબર Q ની જે કેટલી કિંમત આવતી હતી એ લખી દેવાની 1 minus e raised to minus t upon tau समझ आई के नहीं q by c c zero लक्ष्य है इसलिए v आई जैसे final result में आ step बन से v r कितनो i r था से v zero बराबर i r था अन i नी कीमत तमें आ लिखी दो i zero into r कर सो इसलिए 20 था वालो यहाँ उन लक्ष्य जो v बराबर i zero into r i zero into r तो અહીંયા કિંમત લખશો તો e રેસ ટુ માઇનસ t / tau થાય જે લોકો RC સર્કિટ ભણ્યા છે એમને જ આ ખબર પડશે હું પહેલા જ કહું છું પહેલા તો તમે ડિટેલ સમજ્યા છો તો જ ખબર પડશે એક આ રિલેશન આવ્યું VR આવ્યો VC આવ્યો I આવી ગયો Q આવ્યો છે તો કોઈ પણ પોઈન્ટ ફાઇન્ડ કરવો હોય તો કરી શકો બોલો કેપેસિટરની એનર્જી ફાઇન્ડ કરી શકો આપ CV² લખ અથવા Q² / 2C લખી દે થઈ જશે તો અવરોધનો पावर कितनो कयो आवे भी वीआई सप्लाई पावर भूल ना कर कयो आवे आई स्क्वायर आ आई नी तमे कीमत लखी दो आर एम ना एम लखो बैटरी नो सप्लाई पावर ए वी इनटू आई वी इनटू आई जे वी तो ओरिजिनल छे ए लखजो वी आ ना लगता पाछा बैटरी ની વાત છે આઈ તમે લખી શકો આઈ ના બદલે આ રિલેશન કયું છે આટલા રિલેશન યાદ હોય તો હું નહીં માનતો કે આના સિવાય વધારે કોઈ કન્ફ્યુઝન થાય તમને રિવાઇઝ કરાઈ દઉં એકવાર જરૂર હોય તો બોલો કરી દઉં ને એક વાત હા કે ના તો કહો બાકીના છોકરાઓ આવડે છે ઠીક છે ચલો આટલા રિલેશન થયું कोई बात नहीं हम जो एक मिनिट पाचा रिवर्स पर आई जाइए मेन पोजिशन पर अहियाँ तब लोग क्यू वर्सिस टी नो ग्राफ आ टाइप ना आत आई वर्सिस टी नो ग्राफ नो नेचर आ रीत हम क्यू वर्सिस टी में तमने लोग ने एक अंदाज होवो जोईए कि ज्यारे पण टी इज इक्वल टू टाउ थाय टी इज इक्वल टू टाउ थाय तो एना रिलेशन तमारी सामे मारी पासे कदाच मे बी सीट अहियाँ छे तो ए वक्त आपणे चेक करीए छे जो टी बराबर टाउ थाय तो आना रिलेशन में तमने तरत समझ आवी जो q बराबर केटलो थसे q0 1 माइनस e रेस टू माइनस t / tau हतो आ रिलेशन में किंमत मूको तो q बराबर केटला आया q0 1 माइनस e रेस टू माइनस 1 થાય કારણ કે t બરાબર 1 છે હવે હું અહીંયા તમારી સામે પાછી રિલેશન લખું છું તમને e ની વેલ્યુ 2.718 ખબર હોવી જો 1.1 / e પોઈન્ટ કેટલા થશે ભાઈ બોલો 1.1
वन अपॉन ई बराबर अपने 36 राखी दो कारण के 6 नो वर्क थशे ने एटला माटे ईजी पड़शे बराबर हवे ए पछी 1 माइनस 1 अपॉन ई पॉइंट 64 राखी दो बराबर अपने 8 नो वर्क थई जशे तो ए आधारित ईजी पड़शे तो आ रिलेशन आटला तो याद होवा जोईए पछी नी बाकी नी वस्तु तमे आना ऊपर थी कॉम्बिनेशन करी शको तो क्यू बराबर केटला थया भाई क्यू 0 अने आ केटला थई गया 0.64 ठीक छे तो અહીંયા મને એમ કહો આપણો જે ગ્રાફ છે એમાં અહીંયા 0.63 સમથિંગ આપ્યા છે રાઈટ છે q નું રિલેશન હવે i માં તમે ઓબ્ઝર્વ કરશો જ્યારે t બરાબર tau થાય તો અહીંયા 0.36 સમથિંગ કહી શકીએ જ્યારે t બરાબર tau થાય ત્યારે 0.36 આવશે સમજ આવશે ને આ રિલેશન ઓકે બીજી એક વસ્તુ છે કે આ મેક્સિમમ પહોંચે છે ત્યારનો સમય લગભગ કેટલો હોય છે ગુડ કેટલો હોય છે 5 tau કારણ 5 tau વખતે લગભગ 95% જેટલો પહોંચી ગયો હોય છે સેમ સિચ્યુએશન માં અહીંયા 0 સુધી પહોંચે ત્યારે 98-95 કેટલા સમથિંગ ટકા સુધી પહોંચી જશે બોલો ખબર પડી જશે આમાં અમે રિવિઝન માં લીધેલા હતા આગળ અને ક્લિયર હોવા જોઈએ આમાં ઓકે ઠીક છે આ બધી વસ્તુ તમને અંદાજ હશે ડિસ્ચાર્જિંગ કન્ડિશન ની એક વાત લઈએ છે ડિસ્ચાર્જિંગ સ્થિતિમાં કેપેસિટર અને રેઝિસ્ટન્સ બે હશે કેપેસિટર રેઝિસ્ટન્સ બે છે તો એ વખતે આપણે સમજી શકીએ છીએ કે આમાં ડિસ્ચાર્જ થતું હશે કેપેસિટર ચાર્જ હશે પહેલા શરૂઆતમાં ચાર્જ હશે ધીમે ધીમે ચાર્જ ડિસ્ચાર્જ થશે તો એ સિચ્યુએશનમાં પ્રવાહ પણ ધીમે ધીમે ઘટતો જશે બંને ઘટે છે આ સિચ્યુએશનમાં તો q નું સૂત્ર આ વખતે કયું આવે ભાઈ q0 e^-t/tau તો q નું ઇક્વેશન આવશે q0 e^-t/tau આ રિલેશન રહેશે તો પછી i કેટલું હવે તમે ફાઇન્ડ કરી શકો છો i બરાબર લખી દો dq/dt चेक कर लो तो आनो आंसर आवशे माइनस आई जीरो ई रेस टू माइनस टी अपॉन टाउ बाकी पछी कॉमन वस्तु तमे कैपेसिटर नो अवरोध शोधो कैपेसिटर नो पछी आगळ जे बधु फाइंड करावतो तो एमांथी तमे गमे ते यूज करी शकशो आ रिलेशन कॉमन हशे चार्जिंग डिस्चार्जिंग बे वस्तु समज राखवानी छे नेक्स्ट हवे थोड़ो यूज समझिए अहींया जो आ सर्किट आपी छे पहला तो आनो टाउ शोधी आपो पछी बीजी बात करिए आ सर्किट नो टाउ केटलो गुड गुड बाकी ना ओन खबर पड़ी छे एने शुं कर्युं छे बरोबर जे लोको ना आवडे एमने आगळ डायग्राम छे ए समजावुं छुं मे बी कदाच आमा हतुं के आगळ ना ठीक है चलो हूँ अहीं मारी रीत थी करी काढ़ू छूं हमें समझ राखो थोड़ा अपने अने डिटेल समझिए कि कई रीत थी गणाय छे कोई पण वक्ते तमारे ज्यारे रेजिस्टेंस फाइंड करवानो आवे समतुल्य टाउ बराबर आर टोटल ए लखीशू तो आर टोटल इंटू अथवा आर सी लखो इंटू सी लखो हो ज्यारे आ आर सी फाइंड करो होय तो तमारे ए अने बी वच्चे नो अवरोध शोधी काढवानो बधी बेटरी काढ नाखो બધી બેટરી કાર્ડ નાખો અને એ અને બી વચ્ચેનો અવરોધ એ ફાઇન્ડ કરવો પડશે ધેટ મીન્સ હું અહીંયા શું કરીશ અહીંયા જુઓ એક આર છે અહીંયાથી જોયું તો આપણી સામે કશું છે જ નહીં બરાબર અહીંયા 2R છે એને અવોઇડ કરી નાખ્યું બાકી પછી અહીંયા એક બેટ અવરોધ આર છે અહીંયા એ પોઈન્ટ આ બી પોઈન્ટ બસ આટલું તમારે ચેક કરી લેવાનું આનો અવરોધ શોધી કાઢો તો આ 2R અને R પેરેલલમાં એટલે આનું રિઝલ્ટ થઈ જશે એ અને બી રહેશે આ 2R/3 બિગ વન કરી દો 2R/3 થશે 2R/3 અને આર પેરેલ સિરીઝમાં ધેટ મીન્સ ફાઇનલી કેટલો આવ્યો ભાઈ એ અને બી વચ્ચેનો હું અહીંયા લખી દઉં આર એ બી 5R/3 થશે 5R/3 આવી ગયા હવે પછી તમે ટાઉ શોધી કાઢો તો ટાઉ બરાબર કેટલો આવ્યો આર ઇન્ટુ સી 5R/3 into C. તમને બીજો ક્વેશ્ચન પૂછું છું કેપેસિટર ના બે છેડા નો વોલ્ટેજ કેટલો કેપેસિટર ના બે છેડા નો વોલ્ટેજ કેટલો VAB કેટલા આપણે
ટ્રાય કરીએ એ સિચ્યુએશનમાં તમારે શું કરવાનું કેપેસિટરના બે છેડાનો વોલ્ટેજ શોધો હોય તો તમારે એ અને બી વચ્ચેનો ગમે તે કન્ડિશનમાં વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો ટ્રાય કરો હવે એના માટે તમને ખબર છે કે આ બ્રાન્ચમાંથી તો પ્રવાહ પસાર થવા નથી હમણાં ગણતા હતા એ જ મેથડ આવી પાછી આ બ્રાન્ચમાંથી પ્રવાહ પસાર ના થાય તો આ પોઈન્ટ એ જ થઈ ગયો અને આ પોઈન્ટ કયો હતો બી થયો તો કેપેસિટરના એ બી નો આનો શોધો કે આનો શોધો સરખો જ આવવાનો છે બરોબર તો પહેલા તો પ્રવાહ કેટલો આઈ કેટલો ઈ બાય આર ઈ અપોન આમ થઈને આમ ફરશે એટલે ટુ આર પ્લસ આર ટુ આર પ્લસ આર આઈ બરાબર ઈ અપોન થ્રી આર થયો હવે વી એ બી કેટલો એ જ કેપેસિટર નો વોલ્ટેજ ટુ આર ઇન્ટુ આઈ થશે આઈ ની કિંમત લખી દો ટુ આર ઈ બાય થ્રી આર એટ મીન્સ કેટલો આવ્યો ટુ ઈ બાય કેપેસિટન્સ અને વોલ્ટેજ ફાઇન્ડ કરવાની એક મેથડ સમજાવું જેથી કરીને આગળ નાના મોટા ક્વેશ્ચન આવે તો ખબર હોવી જોઈએ ઓકે આપણી પાસે આ એક રિલેશન આપ્યું છે હવે આ જે સમજો આ દાખલો આ રિલેશન તમને કહ્યું છે આમાં ચાર્જનું ઇક્વેશન આટલું થાય છે ચાર્જનું ઇક્વેશન કેટલું લખ્યું છે ભાઈ વન બાય થ્રી સી વન માઇનસ ઈ રેસ ટુ ફાઈવ ટી બાય આર સી સાબિત કરવું છે કરી શકશો ચાર્જનું ઇક્વેશન ના વંચાતું હોય તો અહીંયા થોડું મોટું કરું છું હા તમે લોકો ચેક કરજો પહેલા તો ટાઉ ફાઇન્ડ કરી લઈએ બરોબર છે તો ટાઉ બરાબર એ અને બી વચ્ચેનો અવરોધ મૂકીએ તો બોલો આ બેટરી કાર્ડ નાખીએ તો આ ટુ આર ના આર કેવા પેરેલલ ખબર પડે છે કે સમજાવું આ બેટરી કાર્ડ નાખીએ બરોબર આ કાર્ડ નાખીએ તો ટુ આર ને આર પેરેલલ દેટ મીન્સ ટુ આર બાય થ્રી થાય તો આપણી પાસે જોવા જાવ તો આ એ છે આ બી છે અહીંયા એક અવરોધ આર આ ભેગું થઈને થઈ ગયું ટુ આર બાય થ્રી દેટ મીન્સ બોલો આર એ બી કેટલું અથવા આર કેપેસિટર કેટલું ટુ આર બાય થ્રી પ્લસ આર ટુ આર બાય થ્રી પ્લસ આર એટલે થઈ ગયો ફાઈવ આર બાય થ્રી આ ટોટલ આર સી આવી ગયો ચલો એને સાઈડ પર રાખીએ છીએ તો ટાઉ આવી ગયો ને તો આના ઉપરથી ટાઉ મળશે ટાઉ બરાબર કયું આવો આર ઇન્ટુ સી હવે આર આપણે કેટલો છે ફાઈવ આર બાય થ્રી ટાઉ મળી ગયા ચલો ટાઉ નું સાઈડ પર રાખીએ ક્યુ વોલ્ટેજ ફાઇન કરવો છે તો એ અને બી વચ્ચેનો વોલ્ટેજ ચેક કરો કઈ રીતે થશે એ અને બી નો વોલ્ટેજ તો તમારે એ અને બી રાખવાના આ એ સોરી એ અને બી માં વોલ્ટેજ છે તો કેપેસિટર ની બ્રાન્ચમાં પ્રવાહ નહીં આવતો આ અવરોધ આપણે કોઈ કામનું રહેશે નહીં હવે એ કામનો ના રહે તો પ્રવાહ શોધી કાઢો પહેલા આ બ્રાન્ચમાંથી વહેતો આઈ બરાબર કેટલો ઈ અપોન હા ઈ અપોન થ્રી ગુડ આઈ ગયો તો હવે આ પોઈન્ટ એ થઈ ગયો આ પોઈન્ટ બી થાય તો કેપેસિટર નો વોલ્ટેજ બરાબર વી એ બી બરાબર આઈ આર થાય તો આઈ કેટલો લેવાય ઈ બાય થ્રી આર અને આર કેટલો એના એ જ થશે દેટ મીન્સ કેટલો આવ્યો ઈ બાય થ્રી હવે તમારે એક વસ્તુ સમજવા જેવી અહીંયા આવે છે કે કેપેસિટર માટે ક્યુ નું ઇક્વેશન લખશો તો એ કયું આવે ક્યુ ઝીરો વન માઇનસ ઈ રેસ ટુ માઇનસ ટી અપોન ટાઉ હવે ક્યુ ઝીરો બરાબર શું લખાય સીવી લખાય તો સી તો બરાબર છે વોલ્ટેજ કયો લખજો કેપેસિટર નો વોલ્ટેજ કેપેસિટર નો એટલે કેટલો આવ્યો ઈ બાય થ્રી નહીં કે ટોટલ વોલ્ટેજ સમજ આવી છે કેપેસિટર નો વોલ્ટેજ અને વન માઇનસ ઈ રેસ ટુ ટી અને ટાઉ ના બદલે કેટલા ફાઈવ આર બાય થ્રી સી ફાઈવ આર બાય થ્રી ઇન્ટુ સી તો સારી જલ્દ થશે ખબર પડી કે નહીં હવે ઓકે ઠીક છે ચલો બીજો એક દાખલો હશે એવો જો કે અહીંયા મેં સમજાવ્યું છે જે લોકો કન્ફ્યુઝ હોય એમને એમના માટે ક્લિયર કરું જો અહીંયા મેં થોડુંક એટલા માટે ડિટેલ લઈ લીધી છે અહીંયા તમે જે લોકો કન્ફ્યુઝ હજી હોય એમના માટે આગળનો દાખલોમાં રિવાઇઝ લીધો છે વોલ્ટેજ શોધવો હોય તો વી એ બી આ રીતે ફાઇન્ડ થશે એ અને બી વચ્ચેનો વોલ્ટેજ ગમે ત્યાંથી ફાઇન્ડ કરી લો આનો અવરોધ ગણવાનો નહીં ત્યારે અને અવરોધ શોધવો હોય તો એ બી વચ્ચેનો જ અવરોધ શોધી કારણ જ્યારે અહીંયા બેટરી મૂકી છે આ રીતે રેઝિસ્ટન્સ કાર્ડ નાખ્યો હા સોરી વોલ્ટેજ કાર્ડ નાખ્યો છે એ રીતે ગણાશે ઓકે હવે એના પછી એક દાખલો છે જેમાં જાતે વિચારજો અને મને કહો સેમ પેટર્ન સેમ રિલેશન મને શોધી આપો આર ટાઉ કેટલું અને બાકીની કન્ડિશનમાં શું જોઈએ આઈ આર બાય થ્રી જ આવે છે હવે પહેલા તો આ એ અને બી વચ્ચેનો શોધવો છે ને
અવરોધ શોધી આપો. બોલો આ બહેનો કેટલો થાય? બેટરી કાર્ડ નાખવાની પહેલા અવરોધ શોધતી વખતે. હા, તો ટુ આર થયું, ટુ આર ને આર પેરેલલ એટલે ટુ આર બાય થ્રી થાય, અને એ આર ની સાથે સિરીઝમાં ફાઈવ આર બાય થ્રી થશે. બરોબર, વોલ્ટેજમાં તમારે શોધવાનું છે વીએબી નું. બોલો, ટાઉ શોધવામાં કોઈને કોઈ કન્ફ્યુઝન છે? બરોબર, ઠીક છે. હવે વોલ્ટેજ શોધવો છે ને, તો વોલ્ટેજમાં આપણે એક કામ કરીએ. વોલ્ટેજમાં ટુ બાય થ્રી આર આવે ને, તો પહેલા હું શું કરીશું, એ અને બી નો વોલ્ટેજ શોધવો છે મારે. અને એ અને બી નો વોલ્ટેજ શોધવો હોય ને, તો આપણે એક કામ કરી દઈએ, પહેલા પ્રવાહ શોધી કાઢીએ આ બ્રાન્ચમાંથી. આઈ કેટલો આવ્યો? બે ભાગ્યા ટુ વી બાય થ્રી આર. ચલો હું આ રિલેશન લખી દીધું, ટુ વી બાય થ્રી આર આઈ. હવે એને સાઈડ પર રાખીએ છીએ, આઈ આઈ ગયો. તો આ બે છેડાનો આપ હવે એક વસ્તુ સમજો, આમાં એવી નહીં કન્ડિશન થાય. બરોબર, આ પોઈન્ટ એ થશે એવું નહીં થાય. આ પોઈન્ટ એક્સ છે અને આ પોઈન્ટ વાય છે. પણ એ બધું સિચ્યુએશનમાં માથાકૂટ કર્યા વગર હું તમને હમણાં વાત કરતો હતો ને, એ જ પ્રમાણે અહીંથી કેટલો પ્રવાહ વહે છે? આઈ. આમ થઈને આમ જવાનો, તો આખું સર્કલ પૂરું કરી દો. આખું સર્કલ પૂરું કરશો ઋણ થી ધન એટલે પ્લસ વી, અથવા એથી જ ચાલુ કરો ને, એથી ચાલુ કરો આમ થઈને જ્યાં તમે જતા હોય એ પ્રમાણે. એનો કેટલો? વી. ધન થી ઋણ માઇનસ વી, પ્રવાહ ની વિરુદ્ધ દિશામાં પ્લસ આઈઆર, પ્લસ આઈઆર. બરોબર, અને અહીંયા તો કોઈ પ્રવાહ વહેતો નથી એટલે ઝીરો બરાબર વીબી. હવે તમે વીએ માઇનસ વીબી કરો બરાબર વી માઇનસ આઈઆર, થાય કે નહીં? આ બાજુ જશે વી માઇનસ આઈઆર, તો વી તો એમના એમ લખીશું, અને આ થશે કેટલા? આઈ કેટલા છે? ટુ વી બાય થ્રી આર. ટુ વી બાય થ્રી આર ઇન્ટુ આર થશે, તો વી એ બી બરાબર કેટલા થઈ ગયા? વન બાય થ્રી વી બાય થ્રી, વી બાય થ્રી થયા. હવે વી બાય થ્રી એ વોલ્ટેજ આવ્યો, તો ચાર્જ નું ઇક્વેશન મારે લખવું હોય તો હું કયું લખીશ? ક્યુ ઝીરો વન માઇનસ ઈ રેસ ટુ માઇનસ ટી અપોન ટાઉ. એમાં શું લખીશ? ક્યુ ઝીરો બરાબર સીવી થાય, તો સી વી બાય થ્રી, વન માઇનસ ઈ રેસ ટુ માઇનસ ટી અપોન ટાઉ તો આપેલો છે, એ લખી દેવા. કન્ફ્યુઝન છે? હવે આજે આરસી સર્કિટ છે એટલે થોડુંક એવું રહેશે, પણ છેલ્લો દાખલો છે, સેમ પેટર્ન ટ્રાય કરી લો શું થાય છે, ટાઉ કેટલો અને મને કહી દો સ્પીડમાં. ઓકે, ચલો એક કામ કરું છું, આ એ અને બી વચ્ચેનો અવરોધ કેટલો? ઓકે, એક મિનિટ ટ્રાય કરી લો, અહીંયા સમજી લો. પહેલા મને એટલું કહો કે આ આ બે વચ્ચેનો અવરોધ કેટલો થાય? તો આ વોલ્ટેજ બેટરી કાર્ડ નાખીએ, પાંચ અને ત્રણ સમાંતર, પાંચ અને ત્રણ સમાંતર હોય તો કેટલા થાય? આર બરાબર પંદર ભાગ્યા ત્રણ થાય, પંદર ભાગ્યા આઠ થશે. ચલો એક મેં હાલ પૂરતું એમને એમ રાખી દીધો, આર આવી ગયો. હવે તમે એના પછી આપણે જોઈએ તો ટાઉ બરાબર કયું સૂત્ર? આર ઇન્ટુ સી, આર ના બદલે પંદર ભાગ્યા આઠ અને સી કેટલો? બે, એટલે કેટલા થયા? ત્રીસ ભાગ્યા આઠ, સમથિંગ જે સાત પોઈન્ટ પાંચ કે આટલો આવશે ને, કેટલો આવે છે? ત્રણ પોઈન્ટ પાંત્રીસ આવશે. હા, તો ત્રણ પોઈન્ટ પંચોતેર. ચલો મેં એક આટલો ટાઉ આવી ગયો, તો ટાઉ ને સાઈડ પર રાખી દો. તો પછી વોલ્ટેજ કેટલો બે છેડા વચ્ચેનો? તો એ તો ટર્મિનલ વોલ્ટેજ શોધી કાઢો, અથવા તમે એક કામ કરો પ્રવાહ શોધી આપો. આઈ બરાબર કેટલો? ચોવીસ ભાગ્યા આઠ, ચોવીસ ભાગ્યા આઠ એટલે ત્રણ એમ્પિયર. ત્રણ એમ્પિયર પ્રવાહ આવ્યો, તો આ બે છેડાનો વોલ્ટેજ શોધી લો. તો VAB અથવા V કેપેસિટન્સ બરાબર IR, I ઇન્ટુ R. હવે I છે ત્રણ અને પાંચ, એટલે કેટલા આવ્યા? અંદર વોલ્ટ. પાછું રિલેશન સેમ, પછી જે તમારે શોધવું હોય એનું પાછું ઇક્વેશન આવશે. કયું ઇક્વેશન? V બરાબર Q બરાબર પૂછાય, તો Q0 1 માઇનસ જે લખતા થાય.